नमस्कार विद्यार्थी मित्रों, आजना अपना लेक्चर में आपणे पार्शियली इनविजिबल 3 लिक्विड कंपोनेंट विषय बात करीशुं। अगाउ जे आपणो लेक्चर लेवलमां आपणे बात करी के 3 कंपोनेंट इन वन फेज के 3 कंपोनेंट एक सिस्टम नी अंदर आपणे जोवा मळता हता, एना माटेनो आपणे ग्राफ पण लोड करेलो छे। एनो डायग्राम छे आपणे स्टोक अने गुडमेन नामना साइंटिस्ट आपणे ट्रायंगल मां आपणे ग्राफ જોવા મળતો હતો, તેના વિશે પણ આપણે જોઈ ગયા છીએ। આવા પ્રકારે આપણે ગ્રાફ મળતો હતો અને આ વન ફેઝ છે, એની અંદર a b c ત્રણ આપણે કમ્પોનન્ટ જોવા મળે છે। તો જ્યારે આપણે 3 કમ્પોનન્ટ સિસ્ટમના ગ્રાફ વિશે વાત કરેલી, એના ડાયાગ્રામ વિશે આપણે વાત કરેલી, ત્યારે આપણે એવું અસ્યુમ્પશન કરેલું કે 3 કમ્પોનન્ટ પ્રેઝન્ટ છે, તો 3 કમ્પોનન્ટ એઝ અ લિક્વિડ એઝ અ अपने जारे लिक्विड सिस्टम आप
लिक्विड वन नी अंदर लिक्विड टू अमुक प्रमाण में आपने मिसिबल थतु जोवा मळे छे। एवी ज रीतना लिक्विड टू नी अंदर लिक्विड थ्री अमुक प्रमाण में आपने मिसिबल थतु जोवा मळे छे। तो आवी रीतना आपने अजम्पशन छे ते करी शकीए छीए। एंड नेक्स्ट अधर आपने अजम्पशन करीए कि आपनी पासे थ्री कम्पोनेंट सीस्टम छे तो एना माटे आपने एवी रीतना पण पार्शियली मिसिबल आपने जोवा मळे छे। तो आपनी पासे थ्री कम्पोनेंट छे, थ्री कंपोनेंट सिस्टम आपके पास आवे छे, कंपोनेंट 1 2 एंड 3। तो जब थ्री कंपोनेंट सिस्टम आपने यूं है जब पार्शियली मिसिबल થાય છે તો એવું જરૂરી નથી કે ત્રણે ત્રણે એકબીજામાં પાર્શિયલી મિસિબલ હોય। એવું પણ હોઈ શકે કે આ પેર છે તે એકબીજામાં પાર્શિયલી મિસિબલ હશે। મે બી એવું બની શકે કે 2 એન્ડ 3 એકબીજામાં પાર્શિયલી મિસિબલ હોઈ શકે। એવું પણ બની શકે કે 1 અને 3 પણ એકબીજામાં મિસિબલ હોઈ શકે છે। તો એના માટે પણ આપણે એવું લખી શકીએ કે પાર્શિયલી મિસિબલ કમ્પોનન્ટ માટે પણ આપણે લખી શકીએ છીએ કે ફોર્મેશન ઓફ વન પેર આર પાર્શિયલી મિસિબલ લિક્વિડ, ફોર્મેશન વન પેર पार्शियली मिसिबल लिक्विड। क्या आपके पास थ्री कंपोनेंट सिस्टम है तो थ्री कंपोनेंट सिस्टम के अंदर मानी एक पेर छे ए पार्शियली मिसिबल लिक्विड आपने જોવા મળતો હશે। એવી જ રીતના આપણે જોઈએ તો ફોર્મેશન ટુ પેર पार्शियली मिसिबल। આમ આપણે જોઈએ તો કેવી રીતના થશે કે 1 2 3 આપણી પાસે ત્રણ કમ્પોનન્ટ છે તો આમાં એવું કીધેલું છે કે 2 પેર આર પાર્શિયલી મિસિબલ। તો એવું બની શકે કે 1 2 અને 2 3 બંને એકબીજામાં શું જોવા મળશે આપણને પાર્શિયલી મિસિબલ છે તે જોવા મળે છે। એવી જ રીતના આપણે એવી રીતના પણ જોઈ શકીએ કે ફોર્મેશન पार्शियली मिसिबल लिक्विड। એવું પણ બની શકે છે કે આપણી પાસે 3 પેર છે તો મારી પાસે કમ્પોનન્ટ 1 2 3 છે તો એવું બની શકે કે 1 2 આ પેર એકબીજામાં શું હશે પાર્શિયલી મિસિબલ। એવી જ રીતના 2 3 એકબીજામાં શું હશે પાર્શિયલી મિસિબલ અને એવી જ રીતના 1 3 ત્રણે ત્રણ પેર એકબીજામાં આપણને પાર્શિયલી મિસિબલ જોવા મળે છે। આવી જ રીતના પાર્શિયલી મિસિબલ છે ને 3 ટાઈપ આપણે પાડી શકીએ છીએ। 1 પેર પાર્શિયલી મિસિબલ હોઈ શકે, 2 પેર પાર્શિયલી મિસિબલ હોઈ શકે અને 3 પેર પાર્શિયલી મિસિબલ હોઈ શકે। હવે આના માટે આપણે ત્રણેયની ડીપમાં છે તે જોવાનું છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોર્મેશન ઓફ 1 પેર પાર્શિયલી મિસિબલ એ કોઈ પણ આપણે ત્રણ કમ્પોનન્ટ સિસ્ટમ લીધેલી છે એમાંથી એમાંનું એક કોઈ પણ પેર હશે શું હશે આપણને પાર્શિયલી મિસિબલ જોવા મળે છે। તો એના માટે આપણે જોઈએ પાર્શિયલી મિસિબલ થ્રી લિક્વિડ કમ્પોનન્ટ। તો પાર્શિયલી મિસિબલ થ્રી લિક્વિડ કમ્પોનન્ટ છે તો આપણે એવા પ્રકારના લિક્વિડ કમ્પોનન્ટનું એક્ઝામ્પલ લઈશું જેની અંદરની એક પેર આપણને પાર્શિયલી મિસિબલ જોવા મળે છે। તો એના માટે આપણે એક્ઝામ્પલ લઈએ તો એસિટિક એસિડ, ક્લોરોફોર્મ એન્ડ અધર વોટર H2O। તો અહીંયા આપણને થ્રી કમ્પોનન્ટ સિસ્ટમની અંદર ત્રણ લિક્વિડ આપેલા છે એસિટિક એસિડ, ક્લોરોફોર્મ એન્ડ વોટર। તો હવે આપણે આ થ્રી કમ્પોનન્ટની વાત કરીએ તો આપણે અહીંયા વાત કરી રહ્યા છે પાર્શિયલી મિસિબલ થ્રી લિક્વિડ કમ્પોનન્ટની અંદર 1 પેર એકબીજામાં પાર્શિયલી મિસિબલ જોવા મળે છે। તો હવે આની અંદર આપણે વાત કરીએ તો ક્લોરોફોર્મ છે, ક્લોરોફોર્મની આપણે વાત કરીએ તો ક્લોરોફોર્મ એન્ડ વોટર, ક્લોરોફોર્મ એન્ડ વોટર પાર્શિયલી મિસિબલ જોવા મળે છે। ક્લોરોફોર્મ અને વોટર આપણને પાર્શિયલી મિસિબલ જોવા મળે છે તો આપણે 1 પેર ઓફ પાર્શિયલી મિસિબલ કમ્પાઉન્ડ આપણને જોવા મળે છે। એન્ડ ધેન એસિટિક એસિડ, તો એસિટિક એસિડની આપણે વાત કરીએ તો એસિટિક એસિડ
partially miscible છે એટલે અમુક લેવલ સુધી તમે જ્યારે બંનેને એડ કરશો પરસેન્ટેજ હોય મે બે ઉપરી શકે 80% તમે વોટર લીધું છે એન્ડ 20% તમે ક્લોરોફોર્મ લીધેલું છે તો આને એકબીજાની અંદર તમે મિક્સ કરશો તો આપણને મિસિબલ જોવા મળશે કારણ કે રેશિયો એવા પ્રકારનો આપણે કનેક્ટ કરેલો છે એવી જ રીતના તમે 80% ક્લોરોફોર્મ લઈ લો એન્ડ 20% આપણે વોટર લઈએ તો આ બંને એકબીજામાં મિસિબલ જોવા મળે છે પણ અમુક સુધી આપણે રેશિયો ધારો કે 70-30 નો રેશિયો કરો તો 37 નો રેશિયો કરો તો વોટર અને ક્લોરોફોર્મ એકબીજામાં પાર્શિયલી મિસિબલ જોવા મળે છે અથવા ઇમિસિબલ આપણને જોવા મળે છે તો અહીંયા આપણને જે રેશિયો આપેલો છે એસિટિક એસિડ ક્લોરોફોર્મ અને વોટર તો એમાં તમે જોઈ શકો છો કે એસિટિક એસિડ છે તે ક્લોરોફોર્મ અને વોટર બંનેની અંદર આપણને મિસિબલ જોવા મળે છે જ્યારે વન પેર પાર્શિયલી ઇમિસિબલ છે એની અંદર આપણને ક્લોરોફોર્મ અને વોટર પોતે પાર્શિયલી મિસિબલ જોવા મળે છે તો હવે આ કમ્પોનન્ટ છે એને આપણે નંબર આપીએ તો આ એસિટિક એસિડને હું એ કમ્પોનન્ટ આપીશ ક્લોરોફોર્મ ને હું બી કમ્પોનન્ટ આપીશ અને વોટર છે ને હું સી કમ્પોનન્ટ છે એવું આપી શકીશ તો હવે આપણે એનો ગ્રાફ પ્લોટ કરીએ તો થ્રી કમ્પોનન્ટ સિસ્ટમ છે એના ગ્રાફ વિશે આપણે જોઈ ગયા કે આપણને ટ્રાયેંગલ ગ્રાફ છે તે મળતો હતો એવી જ રીતના આપણે આનો ગ્રાફ પ્લોટ કરીએ તો એસિટિક એસિડ ક્લોરોફોર્મ અને વોટર નું જો આપણે ગ્રાફ પ્લોટ કરીએ તો આવી રીતના આપણને જોવા મળે છે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણી પાસે કમ્પોનન્ટ બી છે તો કમ્પોનન્ટ બી તરીકે આપણે ક્લોરોફોર્મ લીધેલું છે તો કમ્પોનન્ટ બી તરીકે હું ક્લોરોફોર્મ લઈશ તો આપણને લોકોને ખ્યાલ છે કમ્પોઝિશન ના બેઝ ઉપર તો કમ્પોઝિશન ના બેઝ ઉપર જેમ જેમ અહીંયા આગળ વધતી જાય છે મારું કમ્પોઝિશન ડિક્રીઝ થતું જોવા મળે છે એટલે કે અહીંયા બી નું કમ્પોઝિશન મને 100% જોવા મળે છે જેમ જેમ આગળ વધીશ ધારો કે અહીંયા મારી પાસે 80% કમ્પોઝિશન મને કોનું જોવા મળે છે ક્લોરોફોર્મ નું એવી જ રીતના અહીંયા હું સી લઈશ સી તરીકે આપણે શું લીધેલું છે વોટર તો અહીંયા વોટર નું કમ્પોઝિશન જોઈશ તો મને કેટલું જોવા મળશે 100% કમ્પોઝિશન જોવા મળશે પણ જેમ જેમ હું અહીંયા આગળ વધતી જાય એમ કમ્પોઝિશન માં શું થશે ઘટાડો થતો જોવા મળે છે તો એવી જ રીતના આપણે વાત કરીએ તો અહીંયા મારી પાસે ક્લોરોફોર્મ 80% છે તો અહીંયાથી હું વાત કરું તો અહીંયા મને 20% શું જોવા મળશે વોટર તો આ એક પોઈન્ટ છે આ પોઈન્ટ ઉપર મને ક્લોરોફોર્મ અને વોટર એકબીજામાં મિસિબલ થતા જોવા મળે છે એટલે પાર્શિયલી મિસિબલ થતા જોવા મળે છે એવી જ રીતના અહીંયા સી પોઈન્ટથી આપણે કાઉન્ટ કરીએ સીથી આપણે જેમ કમ્પોઝિશન આગળ આવશે એમ ડિક્રીઝ થશે તો અહીંયા 80% સી જોવા મળે છે અને 20% આપણને ક્લોરોફોર્મ છે તે જોવા મળશે તો આ પોઈન્ટ ઉપર આપણે કાઉન્ટ કરીએ તો આ પોઈન્ટ ઉપર આપણને શું જોવા મળશે કે પોતે ક્લોરોફોર્મ છે તે શું થશે કે સોરી 20% છે આની અંદર આપણને જોવા મળે છે અને એના લીધે શું થાય છે આપણને કે તેની અંદર આપણને આ પાર્શિયલી મિસિબલ આ બે પોઈન્ટ એવા છે તેની અંદર એકબીજામાં ક્લોરોફોર્મ અને વોટર બંને પાર્શિયલી મિસિબલ છે તે જોવા મળે છે ધેન હવે આપણે વાત કરીએ કે આપણી પાસે તો ક્લોરોફોર્મ અને વોટર બંનેની આપણે વાત કરી ગયા હવે આપણે વાત કરીએ કે એસિડિક એસિડિક તો અહીંયા આપણે જેમ જેમ આગળ વધતા જશે એમ શું થાય છે કે રેશિયો સેમ થશે ધારો કે આ પોઈન્ટ ઉપર આવે તો અહીંયા 50% વોટર હશે અને 50% ક્લોરોફોર્મ હશે તો બંનેને જ્યારે રેશિયો આપણને જોવા મળે છે ત્યારે શું થાય છે કે અહીંયા બંને એકબીજાની અંદર કમ્પ્લીટલી આપણને ઇમિસિબલ જોવા મળશે બીકોઝ ઓફ અમુક એવું છે એની અંદર શું થાય છે બંને એકબીજામાં પાર્શિયલી મિસિબલ જોવા મળે છે હવે આપણે એડિશન ઓફ એસિટિક એસિડ કરીએ તો આપણને લોકોને ખ્યાલ છે કે એસિટિક એસિડ કમ્પોનન્ટ એ તો કમ્પોનન્ટ એ એસિટિક એસિડ બંનેની અંદર મિસિબલ આપણને થતું જોવા મળે છે તો અહીંયા કમ્પોનન્ટ એ લઈએ તો કમ્પોનન્ટ એ તરીકે આપણે એસિટિક એસિડ લીધેલું છે તો
લાઈન આપણને છે ને આપેલી છે કે એસિટિક એસિડ છે તે બંનેમાં એટલે કે વોટર ની અંદર અને ક્લોરોફોર્મ ની અંદર બંને આપણને કેવું જોવા મળે છે સરખા પ્રમાણમાં મિસિબલ થતું જોવા મળે છે એટલે વચ્ચેની લાઈન પ્રૂફ કરે છે કે જ્યારે તમે એસિટિક એસિડ નું એડિશન કરો છો ત્યારે વોટર ની ધીમે ધીમે એનું એન્હાન્સ કરે છે એટલે કે ક્લોરોફોર્મ અને વોટર છે તેની શું કરે છે પોતાની મિસિબિલિટી ને એન્હાન્સ કરે છે એટલે કે પોતે પાર્શિયલી મિસિબલ હતા તો ધીમે ધીમે એકબીજામાં મિસિબલ થવાનું પોતે કામ કરે છે તો અહીંયાથી આપણે આ પોઈન્ટ ને નામ આપીએ સ્મોલ એ આજે અહીંયા એક મીનિંગ પાર્શિયલી મિસિબલ જોવા મળે છે અને પોઈન્ટ એ આપીએ અને જે પાર્શિયલી મિસિબલ જોવા મળે છે અને પોઈન્ટ આપણે બી નામ આપીએ તો હવે આપણે આગળ વધીએ તો જોઈએ કે એસિડિક એસિડ નું જેમ જેમ આપણે એડિશન કરશું તો એના આપણને બે પાર્ટમાં ડિવાઇડેશન થશે કે એસિડિક એસિડ અમુક પ્રમાણમાં વોટરમાં એડ થશે અને અમુક પ્રમાણમાં ક્લોરોફોર્મમાં એડ થશે અને બંનેની જે મિસિબિલિટી છે એને શું કરે છે એન્હાન્સ કરે છે તો ધીમે ધીમે જેમ એડ કરશે એકબીજે શું થશે એમાં મિસિબિલિટીમાં આપણને વધારો જોવા મળે છે એને આપણે એ વન સ્મોલ કહીશું અને બી વન સ્મોલ કહીશું ફર્ધર આપણે એડિશન ઓફ એસિડિક એસિડ અમુક પ્રમાણમાં એડ કરશું એટલે આપણને શું જોવા મળશે ફર્ધર આપણને મિસિબિલિટીમાં વધારો એટલે કે આની જે પાર્શિયલી મિસિબિલિટી છે એને એન્હાન્સ કરે છે આગળ વધારે છે એટલે એ ટુ અહીંયા બી ટુ એવી જ રીતના આપણે ફર્ધર પ્રોસિજર કરીએ તો એ થ્રી બી થ્રી એવી રીતના આપણે અહીંયાથી જો ગ્રાફ લઈએ અહીંયાથી ગ્રાફ લઈએ તો આપણને આવા પ્રકારનો ગ્રાફ છે તે જોવા મળે છે એસિડિક એસિડ જ્યારે
આપણને ઈઝીલી આપણને શું થાય છે ડિઝોલ્વ થાય છે મોર ધેન એ લેયર સોરી બી લેયર કે બી લેયર કરતા આપણો સી લેયર છે કે કમ્પોનન્ટ સી વોટર શું થાય છે ઈઝીલી કોની અંદર ડિઝોલ્વ થશે ઈઝીલી ડિઝોલ્વ કમ્પોનન્ટ એ કે કમ્પોનન્ટ એ ની અંદર પોતે આપણો વોટર એટલે કે સી કમ્પોનન્ટ છે એની અંદર ઈઝીલી ડિઝોલ્વ થાય છે અને કમ્પોનન્ટ બી છે તે લેસ થાય છે કે કમ્પોનન્ટ બી છે તે લેસ ડિઝોલ્વ તો આપણે એસિટિક એસિડ ક્લોરોફોર્મ એન્ડ આપણે લીધેલું છે વોટર તો એની અંદર આપણે જોઈએ તો એ લેયર ની અંદર સી લેયર ડિઝોલ્વ મોર એન્ડ બી લેયર પર યુનિટ વોલ્યુમ એટલે કે સી લેયર છે તો શું થાય છે આપણને વધારે ડિઝોલ્વ થતું જોવા મળે છે કોના કરતા બી લેયર કરતા એટલે જ આપણને શું જોવા મળે છે કે ડી પોઈન્ટ છે તે આપણને સેન્ટરમાં જોવા મળતો નથી અને એ ડી બી ગ્રાફ દ્વારા આપણે શું જસ્ટિફાય કરી શકીએ છીએ કે આ આપણને હિટરોજેનિયસ સિસ્ટમ જોવા મળે છે અને આ આપણને હોમોજેનિયસ સિસ્ટમ જોવા મળે છે તો અહીંયા આપણે પાર્શિયલી વિઝિબલ ફ્રી લિક્વિડ કમ્પોનન્ટ ની અંદર જોઈ શકીએ છીએ કે અહીંયા કમ્પોનન્ટ એ બી સી એટલે એ એટલે એસિટિક એસિડ બી એટલે આપણને ક્લોરોફોર્મ અને સી એટલે વોટર કમ્પોનન્ટ આપણે લીધેલું છે તો કમ્પોનન્ટ ની અંદર આપણે જોઈએ તો કમ્પોનન્ટ બી એન્ડ કમ્પોનન્ટ સી એકબીજામાં આપણને ઇમિસિબલ જોવા મળે છે જ્યારે કમ્પોનન્ટ એ એસિટિક એસિડ બંનેની અંદર આપણને વિઝિબલ થતું જોવા મળે છે પણ કમ્પોનન્ટ સી છે તે એની અંદર વધારે વિઝિબલ છે એટલે જ આપણને એનો ગ્રાફ છે થોડો લોંગ મળે છે એટલે લાઈન મળે જોવા મળે છે અને એ ની અંદર બી છે તે થોડું ઓછા એટલે માઇનર આપણને ડિફરન્સ છે તે જોવા મળે છે અને પાર્શિયલી વિઝિબલ ને લીધે આપણને આ પ્રકારનો ગ્રાફ છે તે જોવા મળે છે અને આપણને જે કર્વ મળે છે એ ડી બી જે એટીપી કર્વ મળે છે કર્વને આપણે બાયનોડલ કર્વ કહી શકીએ છીએ અને અહીંયા જે એ પોઈન્ટ અને બી પોઈન્ટ છે તે એકબીજા કમ્પાઉન્ડ પોતે પાર્શિયલી મિસિબલ આપણને જોવા મળે છે અને અહીંયા જોઈએ તો આપણે ડી પોઈન્ટ જે આપણને જોવા મળે છે એની અંદર ત્રણેય કમ્પોનન્ટ આપણને મિસિબલ થતા જોવા મળે છે એ જે પોઈન્ટ છે એને આપણે ક્રિટિકલ પોઈન્ટ અથવા પ્લેટ પોઈન્ટ છે તે કહીશું હવે આપણને એટીપી જે કર્વ મળે છે એ કર્વને આપણે શું કહીશું કે જે ક્રિટિકલ સોરી આપણને બાયનોડલ જે કર્વ મળે છે એનો આપણને બેનિફિટ શું જોવા મળે છે કે હિટરોજીનિયસ સિસ્ટમ અને હોમોજીનિયસ સિસ્ટમને પોતે અલગ પાડે છે જેવી રીતે આપણે એસિટિક એસિડ ક્લોરોફોર્મ અને વોટરનો ગ્રાફ દોરીએ છીએ એકબીજામાં ઇન્વિઝિબલ હોય છે એવા જ પ્રકારે આપણને અધર ગ્રાફ પણ જોવા મળે છે જેમ કે આપણે અધર એક્ઝામ્પલ લઈએ તો એસિટોન એસિટોન વર્સિસ આપણે લઈશું વોટર અને ફિનોલ તો જેવી રીતના એસિટિક એસિડ છે તે બંનેની અંદર વિઝિબલ હોય તેવી રીતના એસિટોન પણ વોટર અને ફિનોલની અંદર આપણે શું જોવા મળે છે વિઝિબલ જોવા મળે છે એવી જ રીતના વોટર અને ફિનોલ એકબીજામાં આપણને પાર્શિયલી વિઝિબલ છે તે જોવા મળે છે તો આપણે જેવી રીતના ત્રણ એક્ઝામ્પલ અથવા ત્રણ લિક્વિડ કમ્પોનન્ટ લીધા એવી રીતના ત્રણ લિક્વિડ કમ્પોનન્ટ થ્રુ પણ આપણને આ જ ગ્રાફ જોવા મળે છે તો આ તો થ્રી લિક્વિડ સિસ્ટમ એટલે કે થ્રી કમ્પોનન્ટ લિક્વિડ સિસ્ટમ ની અંદર વન પેર પાર્શિયલી વિઝિબલ આપણને જોવા મળે છે અને એનો ટ્રાયએંગલ ટાઈપનો આપણને ગ્રાફ છે તે જોવા મળે છે